મેં પુણ્ય કરશો એટલું તમને સુખ મળશે, પણ શાંતિ તો તમારી ઘરવાળીની ઈચ્છા હશે ને એટલી જ મળશે. હાચું, લગ્ન એટલે શું આવું સમજવા માટે એક વૈજ્ઞાનિકે લગ્ન કર્યું. અવે નહીં નહીં સમજાતું કે વિજ્ઞાન એટલે શું. હાચું, અમુક લોકોને જોઈએ ને એટલે અંદરથી અવાજ આવે, કૈયા તો મળ્યા ઉપર ના મળતા, મહેરબાની કરીને. હાચું, રાતના 12 વાગ્યા જો બીજી કોઈ જગ્યાએ કૂતરા રોવે ને તો બધા એવી વાતો કરે, અરે અરે બિચારું ભૂખ્યું હશે. અને આપણા ગુજરાતમાં રાતી કૂતરા રોવું તો જોજો, તમે જોજો, નક્કી કોક મરી જશે. હાચું, આ કૂતરા રોવું ને એટલે સિંગલ તો એટલી હદે છું ને કે ફેબ્રુઆરીમાં કોઈ ફૂલ તો શું પાંદડાએ નહીં આલે. હાચું, બૈરું કે મારા પિયરમાં આવે ને તો ઝઘડતા નહીં, એ મારા પપ્પાનું ઘર, તેનો ઘરવાળો કે મારા બાપાનું ઘર, હું કુરુક્ષેત્ર છે, રોજ ઉઠીને મહાભારત કરીશ, ઝઘડાડી હારી. હાચું, કુવારો છોકરો દુઃખી અને દર્દવાળી શાયરીઓ મૂકન તો અજીયા સમજાય, પણ બે બે છોકરાનો બાપો હોય અને ગમના સ્ટેટસ મૂકે તો હું સમજવાનું આપણે. હાચું, જો હું સુધરી જઈશ ને તો બધાને એવું લાગશે કે બિયરની બાટલીમાંથી ગંગાજળ નીકળ્યું. હાચું, મત ખેલ મત ખેલ મત ખેલ, અરે મત ખેલ મેરે દિલ કે સાથ. અમુક લોકો તો વોટ્સએપના ગ્રુપમાં એવી રીતે પડી રહી જોડે પંચરવાળાની દુકાનમાં ટાયરો પડી રહેતો હોય. હાચું, પેલો વેવાઈ અને વેવાણે સાબિત કર્યું કે સુરતનો લોચો બહુ પ્રખ્યાત છે. હાચું, છોકરીઓને બીજો કોઈ શોખ હોય કે ના હોય, પણ એની બેનપણીના ઘરવાળાને જોવાનો બહુ શોખ હોય છે. હાચું.